હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણતા હતા, ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ, એના વિશે આગળ વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કિડની એટલે કે મૂત્રપિંડ એટલે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્રની અંદર મૂત્રપિંડના પ્રકાર આપણે જોયા હતા કે કેવી રીતે મૂત્રપિંડનું એટલે કે કિડનીનું ડેવલપમેન્ટ થયેલું હોય છે, એના વિશે આપણે ચર્ચા કરી હતી. ત્રણ અલગ અલગ પ્રકારથી આપણે જોયું હતું કે કેવી રીતે ત્રણ અલગ અલગ પ્રકારની કિડની અલગ અલગ પ્રાણીઓની અંદર હોય છે, રાઈટ? તો આજે આપણે ફક્ત મનુષ્યની વાત કરી કે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં જે કિડની આવેલી હોય છે, રાઈટ, કિડનીની ડિટેલમાં ચર્ચા કરીએ, રાઈટ? તો મિત્રો, આ ભાગ એક હું બનાવું છું જેની અંદર હું તમને મનુષ્યનું ઉત્સર્જન તંત્રનું એક ઓવરવ્યૂ, રાઈટ, અને કિડની એટલે કે મૂત્રપિંડનું એક બાહ્ય રચના વિશે ચર્ચા કરીશ. તો અહીંયા હું લખું છું પાર્ટ વન એટલે કે ભાગ એક, રાઈટ, હું અહીંયા લખું છું ભાગ એક. તો આજે આપણે મિત્રો મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની વિશે વાત કરીએ છીએ, એટલે એક્સક્રેટરી સિસ્ટમ ઇન હ્યુમન, રાઈટ. અને બીજું ભણશું આપણે, એટલે એ તંત્રની ચર્ચા કરીશું, બીજું ભણશું આપણે મૂત્રપિંડ વિશે ખાસ ચર્ચા કરવાની છે. એના અંદર મેં તમને શું કીધું છે કે આજે ભાગ એક, આજે હું ફક્ત ભાગ એકની જ ચર્ચા કરીશ, રાઈટ. અને આવતા વિડીયોમાં ભાગ બેની ચર્ચા કરીશું, રાઈટ. તો આજે ફક્ત આપણે મૂત્રપિંડ વિશે ચર્ચા કરીને ઉત્સર્જન તંત્ર વિશે ચર્ચા કરીએ, રાઈટ. તો મનુષ્યનું ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો મનુષ્યની ઉત્સર્જન તંત્રની અંદર બે મૂત્રપિંડ આવેલા હોય છે. અહીંયા તમને દેખાઈ રહ્યા છે બે મૂત્રપિંડ, એક અહીંયા અને એક અહીંયા. આ બે મૂત્રપિંડ આવેલા હોય છે એટલે કે કિડની કહેવાશે. બે મૂત્રવાહિની આવેલી હોય છે, રાઈટ. અહીંયા હું જો દોરી રહ્યો છું ફરીથી, બે મૂત્રપિંડ, બે મૂત્રવાહિની, રાઈટ. અહીંયા તમને દેખાઈ રહ્યા છે બે મૂત્રવાહિની, એક અહીંયા અને એક અહીંયા. બે મૂત્રવાહિની, યુરેટર્સ કહીશું કે આપણે ઇંગ્લિશમાં એને કહી શકીએ છીએ, રાઈટ. ત્રીજું આવેલું છે એક મૂત્રાશય આવેલું છે, રાઈટ. તો અહીંયા પણ હું તમને દોરીને બતાવી રહ્યો છું, એક મૂત્રાશય, યુરિનરી બ્લેડર કહીશું અને આપણે શું કહીશું ઇંગ્લિશમાં અને યુરિનરી બ્લેડર કહીશું. ફરીથી કહું છું, એક મૂત્રાશય આવેલું છે. એની સિવાય એક મૂત્રમાર્ગ આવેલો હોય છે, જે અહીંયા નીચે દેખાડેલો છે, અહીંયા રાઉન્ડ કરીને દેખાડું છું, એક મૂત્રમાર્ગ આવેલો છે, રાઈટ. તો મિત્રો, જેને યુરેથ્રા કહેવામાં આવશે ઇંગ્લિશમાં, રાઈટ. તો ચાર મુખ્યત્વે અંગો આવેલા હોય છે મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર, રાઈટ. ફરીથી કહું છું, બે મૂત્રપિંડ જે અહીંયા મેં નંબરિંગ દર્શાવેલા છે, એક અને બે, બીજું બે મૂત્રવાહિની, એક અને બે, રાઈટ. એક મૂત્રાશય અહીંયા એક દર્શાવેલું છે, અને ત્રીજું એક મૂત્રમાર્ગ એટલે કે એક દર્શાવે, જેને ઇંગ્લિશમાં ક્રમ અનુસાર કહીએ તો કિડની, યુરેટર્સ, યુરિનરી બ્લેડર અને યુરેથ્રા કહેવામાં આવશે મિત્રો, રાઈટ. તો આપણે ચર્ચા કરી કે કેવી રીતે એકચ્યુઅલી આ કિડની ગોઠવાયેલી હોય છે, રાઈટ. કેવી રીતે મૂત્રવાહિની ગોઠવાયેલી હોય છે અને મૂત્રાશયનું શું કામ છે, થોડુંક ઓવરવ્યૂ લઈ લઈએ જેથી આપણને આઈડિયા આવશે, રાઈટ. તો બે મૂત્રપિંડ તમે અહીંયા જોઈ શકો છો કે જમણી બાજુનું મૂત્રપિંડ અને ડાબી બાજુનું મૂત્રપિંડ. તો અહીંયા હું લખું છું જમણી બાજુનું મૂત્રપિંડ, રાઈટ. અને આ બાજુ છે ડાબી બાજુનું મૂત્રપિંડ. હવે શોર્ટમાં લખું છું ડાબી બાજુનું મૂત્રપિંડ, રાઈટ. જમણી બાજુનું મૂત્રપિંડ તમને સહેજ નીચે દેખાઈ રહ્યું છે, અહીંયા તમે જોઈ શકો છો. હું લાઈન અહીંયા ડ્રો કરું તો આવી રીતે થાય છે કે જમણી બાજુનું મૂત્રપિંડ સહેજ નીચે હોય છે અને ડાબી બાજુનું સહેજ ઉપર હોય છે. એનું રીઝન એ છે કે જમણી બાજુની ઉપર યકૃત આવેલું હોય છે, રાઈટ. આ રીતે યકૃત આવેલું હોય છે, રાઈટ. એટલા માટે એના કારણે જમણી બાજુનું મૂત્રપિંડ છે નીચે મતલબ ગોઠવાયેલું હોય છે, જે એકચ્યુઅલી એનું સ્થાન આપણે આગળ ચર્ચા કરીશું મૂત્રપિંડ વિશે ત્યારે હું તમને કહીશ. તો હાલ આપણે એટલું ખાલી ધ્યાન રાખીએ કે બે મૂત્રપિંડ આવેલા હોય છે, એના સિવાય બે મૂત્રવાહિની આવેલી છે જે મૂત્રપિંડમાંથી નીકળે છે. અહીંયા તમે જોઈ શકો છો, હું અહીંયા ડ્રો કરીને બતાવી રહ્યો છું કે મૂત્રવાહિની, રાઈટ. બે મૂત્રવાહિની એટલે એક જોડ કહી શકીએ, બે મૂત્રવાહિની આવેલી છે જે એન્ટર થાય છે. ક્યાં અંદર એન્ટર થાય છે હું અલગ પેનથી દર્શાવું છું જેથી તમને આઈડિયા આવશે કે બે મૂત્રવાહિની છે એ એક્ઝેક્ટલી એન્ટર થાય છે મૂત્રાશયની અંદર, રાઈટ. તો યુરિનરી બ્લેડર કહેવાશે ને, મને મૂત્રાશયની અંદર એન્ટર થાય તો એ સાઈડમાંથી એન્ટર થાય છે મિત્રો. એનું રીઝન છે કોણ બનાવે છે. દાખલા તરીકે હું તમને બતાવું છું કે આ સપોઝ આ મૂત્રાશય છે, રાઈટ. એ હું દર્શાવી રહ્યો છું અને આ મૂત્રવાહિની આ રીતે કોણ બનાવી અને એન્ટર થશે સાઈડમાંથી, એન્ટર થશે સાઈડમાંથી. એનું રીઝન છે કે સાઈડમાંથી એન્ટર એટલા માટે થાય છે કારણ કે મૂત્ર પાછું ના જાય, દરેક જ્યારે કોન્ટ્રાક્ટર મૂત્રાશય ભરાઈ જાય છે ત્યારે મૂત્ર પાછું ના જાય, એટલા માટે કોણ બનાવીને ગોઠવાય છે પાછળથી, રાઈટ. એક બીજી ડિટેલમાં વાત કરી દઉં કે મૂત્રવાહિનીની વાત કરીએ તો મૂત્રવાહિનીના અંદર એકચ્યુઅલી ત્રણ લેયર આવેલા છે એના કોષોની અંદર, રાઈટ. ફરીથી વાત કરું છું, મૂત્રવાહિનીની વાત કરીએ તો ત્રણ પ્રકારના કોષો આવેલા છે, રાઈટ. એક કોષો એ છે મતલબ ઉપરનું જે સ્તર આવેલું છે, પહેલા નંબરનું સ્તર, અને અધિચ્છદીય એટલે કે આડા અધિચ્છદીય કોષો આવેલા છે. અહીંયા લખું છું આડા અધિચ્છદીય કોષો, રાઈટ.
એપિથેલિયલ સેલ કહેવાય છે, ટ્રાન્ઝિશન એપિથેલિયલ સેલ કહેવાય છે. બીજું લેયર આવેલું હોય છે સ્નાયુકોષોનું લેયર આવેલું છે, સ્નાયુનું એક લેયર આવેલું છે, રાઈટ. અને ત્રીજું લેયર આવેલું હોય છે એક તંતુમય લેયર આવેલું હોય છે. યાદ રાખજો મિત્રો, ત્રણ લેયર મેં તમને કીધા કે આ જે મૂત્રવાહિની હોય છે એની અંદર ત્રણ લેયર આવેલા હોય છે, આડું અધિચ્છદી કોષોનું લેયર, બીજું સ્નાયુનું લેયર અને ત્રીજું તંતુમય લેયર. આમ ત્રણ લેયરો આવેલા હોય છે મૂત્રવાહિનીની અંદર, રાઈટ. તો ફરીથી વાત કરું મૂત્રાશયની, વાત આપણે આગળ વધારી કે મૂત્રાશયની અંદર મેં તમને શું કહ્યું કે બાજુમાંથી સાઈડમાંથી મૂત્રવાહિની એન્ટર થાય છે, આ રીતે હું તમને દર્શાવી રહ્યો છું, રાઈટ. અને એનું રીઝન એ છે કે કારણ કે મૂત્ર જ્યારે પણ મૂત્રાશય ભરાઈ જાય ત્યારે પાછું ના જાય એટલા માટે એવું આડું ગોઠવાય છે, રાઈટ. બીજું વાત કરીએ છેલ્લો ભાગ, તો જે આ ભાગ હું દર્શાવી રહ્યો છું મૂત્રમાર્ગ, રાઈટ. મૂત્રમાર્ગ જ્યાંથી મૂત્ર બહાર નીકળશે, રાઈટ. તો અહીંયા મૂત્રાશયનું કામ છે સંગ્રહ કરી રાખવાનું ટેમ્પરરી, અને પછી મૂત્રમાર્ગનું કામ છે મૂત્રનો ત્યાગ કરાવવાનું, રાઈટ. તો એકચ્યુઅલી આ મૂત્રમાર્ગની અંદર ત્રણ છિદ્રો ખુલે છે એવું કહી શકાય. એક છિદ્ર આ બાજુ, એક આ, અને એકચ્યુઅલી એવું કહી શકાય કે આ સપોઝ કે આ નલિકા જેવો ભાગ હું દર્શાવી રહ્યો છું અહીંયા, તો એ છે મૂત્રમાર્ગ, રાઈટ. આ મૂત્રમાર્ગ છે, પણ એના સિવાય એક અંદરની બાજુ એક છિદ્ર આવેલું હોય છે જે અંત મૂત્રમાર્ગ કહેવાશે, અંત છિદ્ર કહેવાશે. ત્યાંથી પછી મૂત્ર આ રીતે બહાર આવશે, રાઈટ. અહીંયા હું દર્શાવી રહ્યો છું કે અંદરની સાઈડ એક છિદ્ર આવ્યું છે, તો મતલબ આ એક છિદ્ર અને ત્રીજું છિદ્ર બહાર, અને ત્રણ છિદ્રો ભેગા થાય છે આ મૂત્રાશયની અંદર. ફરીથી કહું છું, એક આર્યુ એ જે મૂત્રવાહિનીના છિદ્રો છે, એના સિવાય અંદરનું એક મૂત્રમાર્ગ છિદ્ર છે, અને છેલ્લે બહાર એક મૂત્રમાર્ગ છિદ્ર આવેલું હોય છે, રાઈટ. તો આ રીતે આપણે આખું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર જોઈ શકીએ છીએ, રાઈટ. તો આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે મૂત્રપિંડની, મૂત્રવાહિનીની, બધાની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, રાઈટ. તો હાલ ફક્ત વાત કરીએ મૂત્રપિંડની, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા ઉત્સર્જન તંત્ર માટે, રાઈટ. તો બે મૂત્રપિંડ આવેલા હોય છે, એટલે કે એક જોડમાં મૂત્રપિંડ આવેલા હોય છે, રાઈટ. તો વાત કરીએ મૂત્રપિંડની, રાઈટ. તો આજે ફક્ત આપણે મૂત્રપિંડની બાહ્ય રચના વિશે વાત કરીશું. ફરીથી કહું છું, મૂત્રપિંડની પહેલાં વાત કરી લઈએ પછી બાહ્ય રચનાની વાત કરીએ, રાઈટ. તો મૂત્રપિંડનું સ્થાન ક્યાં હોય છે, પહેલો પ્રશ્ન આપણને થાય કે ક્યાં હશે, રાઈટ. તો મૂત્રપિંડનું સ્થાન આ નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો. તો નીટ અને બોર્ડ માટે પણ આપણે થિયરીમાં લખતા હોઈએ છીએ ત્યારે આપણને યાદ નથી રહેતું, તો જોવાથી વધારે યાદ રહે છે એવું કહીએ છીએ. તો મિત્રો, આ મારો વિડીયો તમને બહુ જ ઉપયોગી થશે. તો વાત કરીએ સ્થાનની, મૂત્રપિંડ સ્થાનની વાત કરીએ, તો સ્થાનની અંદર શું હોય છે, કરોડરજ્જુની બંને બાજુ કટી વિસ્તારમાં સામાન્ય રીતે આપણે આવું કહીએ છીએ. ફરીથી કહું છું, કરોડરજ્જુની બંને બાજુ કટી વિસ્તારમાં આવેલું છે, આ રીતે કરોડરજ્જુ આવેલું હોય છે, રાઈટ. આ કરોડરજ્જુની બંને બાજુ એટલે કે આ રીતે કિડની આવેલી હોય છે, રાઈટ, કટી વિસ્તારમાં, રાઈટ, આવેલી હોય છે. પણ ડિટેલમાં વાત કરીએ કે એટલે કે બારમી ઉરસીય કશેરુકાની સામે, એટલે કે બારમી આ કશેરુકા હશે એની એક્ઝેક્ટ સામે આ રીતે આવેલી હશે, એક્ઝેક્ટ નીચે, રાઈટ, એવું કહી શકીએ. અને એકથી ત્રણ કટી કશેરુકાના આજુબાજુ, મતલબ કે નીચે પાંચ કટી કશેરુકા આવેલી હોય એની આજુબાજુ એકથી ત્રણની સામે એક્ઝેક્ટ હોય છે, એટલા માટે એવું લખ્યું છે મેં, એકથી ત્રણ કટી કશેરુકાની આજુબાજુ આવેલી છે. તો ડિટેલમાં આપણે ચર્ચા કરી શકીએ છીએ આ રીતે લખીને, કે બારમી કશેરુકાની એક્ઝેક્ટ સામે, રાઈટ, કે એટલે કે એક્ઝેક્ટ ફ્રન્ટ નીચે કહી શકીએ, અને એકથી ત્રણ કટી કશેરુકાની આજુબાજુ એવું કહી શકીએ છીએ, રાઈટ. તો મેં તમને પહેલાં બી કહ્યું કે જમણું મૂત્રપિંડ ડાબા મૂત્રપિંડ કરતાં સહેજ નીચું હોય છે. મેં અહીંયા આકૃતિમાં દર્શાવેલું તો નથી, પણ હું તમને સમજાવું કે આ રીતે જમણું મૂત્રપિંડ હોય તો એના કરતાં સહેજ ઉપર શું આવેલું હોય છે, ડાબું મૂત્રપિંડ આવેલું છે. આ રીતે તમે જોઈ શકો, મેં લાઈન દોરીને તમને સમજાવું છું કેટલું ઉપર દર્શાવેલું છે. એનું રીઝન છે કે આ બાજુ યકૃત આવેલું હોય છે, રાઈટ, લીવર આવેલું છે જમણી બાજુ, એટલા માટે. ફરીથી કહું છું, જમણું અને આ ડાબું છે, રાઈટ, એટલે કે જમણું સહેજ ઉપર હોય છે અને આ ડાબું સહેજ, સોરી, જમણું સહેજ નીચે હોય છે અને ડાબું સહેજ ઉપર હોય છે, રાઈટ. તો મૂત્રપિંડનું કદની વાત કરીએ તો કદ 5 ઇંચ લાંબી હોય છે, રાઈટ. આકાર વાલના બીજ જેવો હોય છે, રાઈટ. બીજું વજન એની વાત કરીએ તો પુરુષની અંદર 120 ગ્રામથી 170 ગ્રામ અને સ્ત્રીની અંદર વાત કરીએ તો 120 ગ્રામથી 140 ગ્રામ એનું વજન હોય છે. સ્લાઇટલી વજન વધારે પુરુષમાં હોય છે. કલર એનો લાલાશ પડતો કથ્થા રંગનો દર્શાવેલો છે, મેં અહીંયા ચિત્રમાં દોરેલું છે, રાઈટ. તો ફરીથી એકવાર ઓવરવ્યૂ કરી દઈએ, સ્થાન કરોડરજ્જુની બંને બાજુ કટી વિસ્તારમાં, એટલે કે બારમી ઉરસે કશેરુકાની સામે અને એકથી ત્રણ કટી કશેરુકાની આજુબાજુ હોય છે. બીજું જમણું મૂત્રપિંડ ડાબા મૂત્રપિંડ કરતાં સહેજ નીચે હોય છે. કદ 5 ઇંચ લાંબી હોય છે. આકાર વાલના બીજ જેવો હોય છે. વજન 1-20 ગ્રામ, 170 ગ્રામ પુરુષની અંદર, 120 ગ્રામથી 140 ગ્રામ સ્ત્રીની અંદર, અને કલર છે લાલાશ પડતો કથ્થાઈ રંગ જેવો, રાઈટ. તો આ એક ઓવરવ્યૂ જે આપણે બહારથી જોઈ શકીએ છીએ. બીજી વાત કરું મૂત્રપિંડની બાહ્યરચનાની વાત કરીએ તો આપણને જ્યારે મૂત્રપિંડ બહારથી જોઈએ છે, રાઈટ, તો એક આપણને, મેં તમને કીધું કે વાલના બીજ જેવો આકાર દેખાય છે, આ રીતે આવો આકાર દેખાશે જે આવો હશે, રાઈટ, જે તમે અહીંયા પણ આકૃતિમાં પણ જોઈ શકો છો,
રાઈટ. તો સૌથી પહેલાં વાત કરીએ કે એક અંતરગોળ જેવો એરિયા હોય છે, અહીંયા હું તમને અલગ પેનથી ફરીથી દર્શાવું જેથી આઈડિયા આવશે તમને, કે એક અલગ પેનથી હું તમને દર્શાવી રહ્યો છું કે અહીંયા જો એક અલગ આવો અંતરગોળ જેવો રચના હોય છે જેને નાભી કહેવામાં આવે છે. મિત્રો ફરીથી કહું છું, નાભી કહીએ છીએ આપણે, હાયલમ ઇંગ્લિશમાં હાયલમ કહીએ છીએ, નાભી કહીએ છીએ, રાઈટ. તો આ નાભીની અંદર શું હોય છે, નાભીની અંદર એક તો નાભીની અંદર શું આવેલું હોય છે એની વાત કરું તો નાભીની અંદર એક તો અંતરવાયી ધમની, રાઈટ, કે ધમની જે જાય છે રુધિર પહોંચાડવા માટે ધમનીઓ જાય છે. અહીંયા લખું છું ધમની, તમને રેડ કલરની દેખાઈ રહી છે ધમની, જે અંતરવાયી ધમની, અને બહિરવાયી શીરાઓ આવેલી હોય છે જે શીરાઓ બહાર નીકળે છે, રાઈટ, રુધિરને ફિલ્ટર કરી મતલબ થયા પછી બહાર નીકળે છે, એટલે અહીંયા હું લખું છું શીરાઓ, રાઈટ. તો ધમની અને શીરા, રાઈટ. એના સિવાય ચેતા પણ આવેલી હોય છે મિત્રો, કે જ્યારે અંદર મતલબ આ નાભીની અંદર ચેતાઓ પણ અંદર જાય છે, રાઈટ. તો નાભીના અંદર શું હોય છે, ફરી જ કહું છું, એના દ્વારા નાભી દ્વારા ચેતા અને મૂત્રપિંડ ધમની દાખલ થાય છે અને મૂત્રવાહિની અને મૂત્રપિંડ શીરા બહાર આવે છે. તો મેં તમને શીરા બતાવી, રાઈટ. અહીંયા ગ્રે કલરની હું તમને મૂત્રવાહિની પણ બતાવું છું, મૂત્રવાહિની જે બહાર નીકળે છે મિત્રો, રાઈટ. તો આ રીતે અહીંયાથી મૂત્રવાહિની જે બહાર નીકળે છે, રાઈટ, આ રીતે જે સાંકળી તેને મૂત્રવાહિની બનાવે છે, એકચ્યુઅલી આમ પોળો વિસ્તાર હોય છે અને પછી સાંકળી તેને શું બનાવે છે, મૂત્રવાહિની. અહીંયા દર્શાવી રહ્યો છું મૂત્રવાહિની, રાઈટ. ફરીથી કહું છું, અંદર દાખલ થાય છે નાભી, મતલબ ધમની, નાભીની અંદર ધમની દાખલ થાય છે. અહીંયા ગ્રીન કલરથી હું તમને દર્શાવી રહ્યો છું આ ધમની છે, રાઈટ. એના સિવાય ચેતાઓ પણ દાખલ થતી હોય છે અને બહાર શું આવે છે, બહાર હું એક્સ્ટ્રા દોરું છું, શીરાઓ પણ બહાર આવે છે, રાઈટ. આ ધમની છે, રાઈટ, અને આ શીરા છે, રાઈટ. તો શીરા બહાર આવે છે, એના સિવાય મૂત્રવાહિની પણ બહાર આવે છે, રાઈટ. તો આ નાભીની અંદર આટલી વસ્તુ આવેલી હોય છે, રાઈટ. એના સિવાયની વાત કરીએ તો બહારના, હાલ આપણે મૂત્રપિંડની બાહ્ય રચના જોઈ રહ્યા છે, રાઈટ. તો બહારની વાત કરું તો બહાર ત્રણ લેયર આવેલા છે, રાઈટ. મૂત્રપિંડની બહાર ત્રણ લેયર આવ્યો છે, એમાં પહેલું લેયર જે છે હું અહીંયા ડ્રો કરી રહ્યો છું ગ્રીન કલરથી. આ પહેલું લેયર એટલે કે અંદરનું લેયરની વાત કરીએ, રાઈટ. તો અંદરનું લેયર એક ફાઇબ્રસ કેપ્સ્યુલનું બનેલું હોય છે, ફાઇબ્રસ એટલે કે તંતુમય કેપ્સ્યુલનું બનેલું હોય છે, જે વ્હાઇટ ફાઇબ્રસ એટલે કે કોલેજન તંતુનું હોય છે. ફરીથી કહું છું, સફેદ કોલેજન તંતુ, સફેદ કોલેજન તંતુનું બનેલું હોય છે, રાઈટ. ફરીથી કહું છું, શાનું, સફેદ કોલેજન તંતુ, અહીંયા હું લખી રહ્યો છું સફેદ કોલેજન તંતુ, અલગ પેનથી ડ્રો કરું ફરીથી એટલે તમને વધારે આઈડિયા આવે, રાઈટ. અંદરનું લેયર ફરીથી કહું છું સફેદ કોલેજન, કોલેજન તંતુ જે અંદરનું લેયર છે, રાઈટ. બીજું અંદરનું લેયર મતલબ એનાથી ઉપરનું સેજ લેયરની વાત કરીએ, રાઈટ. તો એના ઉપરનું લેયર હું ઓરેન્જ કલરથી આ રીતે દર્શાવી રહ્યો છું જેથી તમને ખબર પડશે, રાઈટ. એટલી આકૃતિ પરફેક્ટ નથી પણ હું તમને સમજાવી રહ્યો છું જેથી તમને આઈડિયા આવી જશે, રાઈટ, કે ઉપરનું થોડુંક ઉપરનું લેયર જે છે રીનલ ફેટ કહેવાશે. અહીંયા હું લખું છું રીનલ ફેટ લેયર, રાઈટ. રીનલ ફેટ લેયર ઓફ ફેટ પણ એવું પણ કહી શકાય છે, જે કિડનીને શોક સામે મતલબ કે આંચકા સામે રક્ષણ આપે છે. અહીંયા એનું કાર્ય પણ લખી દઈએ આપણે, આંચકા સામે રક્ષણ આપે છે, રાઈટ. તો બીજું લેયર છે લેયર ઓફ ફેટ, રાઈટ, એવું કહી શકીએ. અને સૌથી બહારનું લેયર આપણે કહી શકીએ, સૌથી બહારનું લેયર જે હું રેડ કલરની પેનથી દોરું છું, રાઈટ. આ રીતે રેડ કલરની પેનથી દોરું છું, રાઈટ, જેથી તમને આઈડિયા આવશે. તો આ ત્રીજું લેયર છે કિડનીનું, જે રીનલ ફેસિયા કહેવામાં આવશે. અહીંયા લખું છું રીનલ ફેસિયા, એ પણ તંતુમય જેવું લેયર આવેલું છે, રીનલ ફેસિયા, રાઈટ. આ સૌથી બહારનું લેયર છે મિત્રો. તો આમ ત્રણ પ્રકારના લેયર આવેલા હોય છે, રાઈટ. જે અંદરનું લેયર છે, ફરીથી વાત કરું છું, ફરીથી કહું છું કે અંદરનું જે લેયર છે એ કોલેજન લેયર છે, વ્હાઇટ એટલે કે સફેદ કોલેજન તંતુનું બનેલું છે, કોલેજનનું છે. અંદર જે વાત કરી આંચકા સામે રક્ષણ આપતું લેયર જે છે ફેટ લેયર કહેવાશે, રીનલ ફેટ કહેવાશે, રીનલ ફેટ કહેવાશે. અને ત્રીજું લેયર છે એની વાત કરી રીનલ ફેસિયા, રાઈટ. અહીંયા હું લખું છું રીનલ ફેસિયા, રાઈટ. તો આ રીતે ત્રણ લેયર આવેલા હોય છે કિડનીની બાહ્ય રચનાની અંદર. તો બાહ્ય રચનાની અંદર આજે આપણે શું ભણ્યા મિત્રો, ફરીથી કહું, ધમની જે અંદર જાય છે, શીરા જે બહાર આવે છે, મૂત્રપિંડ, આ મૂત્રનલિકા, મૂત્રવાહિની બહાર આવે છે, રાઈટ. જે આ ભાગ છે નાભી તરીકે ઓળખાતો તેમાંથી અંદર જાય છે અને બહાર આવે છે. તો મિત્રો, નેક્સ્ટ વિડીયોના અંદર મૂત્રપિંડની ભાગ બેની અંદર મૂત્રપિંડની અંતસ્થ રચનાની ચર્ચા કરીશું ડિટેલમાં, રાઈટ. ત્યાં સુધી તમને બધાને હેપી દિવાળી અને હેપી ન્યૂ યર, ગુજરાતી ભાઈ બહેનોને અથવા સ્ટુડન્ટ્સને, રાઈટ. તો મારા વિડીયો તમે જોતા રહેજો, સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને કહેતા રહેજો. આજના વિડીયો માટે આટલું જ. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ.